ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બારડોલીના ગોવિંદ આશ્રમથી રામજી મંદિર સુધી અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. 500 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના આગામી 22 જાન્યુઆરીએ કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર દેશમાં 22મી જાન્યુઆરીને દીપોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવશે અને ઘરે ઘરે દીવડા પ્રગટાવી ઉજવણી કરવા હાકલ કરાઈ છે. ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ વડે ભાવભીનું આમંત્રણ નગરજનો આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સરદારનગરી બારડોલી નગરમાં સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત આગેવાનો દ્વારા બારડોલીના ગોવિંદ આશ્રમથી રામજી મંદિર સુધી અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા તારીખ 15 જાન્યુઆરી સુધી બારડોલી તાલુકાના દરેક ગામોમાં ફરી કળશ સાથે ઘરે ઘરે જઈને અક્ષત અને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો જોડાઈને અક્ષત કળશનું સ્વાગત કરી આમંત્રણ સ્વીકાર્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.